ડીસા તાલુકાના જુના ડીસા ગામે પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જુના ડીસા ગ્રામ પંચાયત દ્વારા સંપૂર્ણપણે 2 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે રસાણા જુના ડીસા થઈને અંદાજિત 30 થી પણ વધારે કોરોનાના એક્ટિવ કેસ છે તેની ગંભીરતાને લઈને જુના ડીસા ગામના સરપંચ બાબાભાઈ દેસાઈ અમૃતભાઈ પુનડિયા તેમજ ડેપ્યુટી સરપંચ ફારુકભાઈ દાણી સહિત જુના ડીસાના આગેવાનો દ્વારા કોરોનાની ચેન તૂટે તેવા હેતુથી 2 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે તો બીજી તરફ આ ગામમાં અન્ય સમુદાયોના લોકો પણ રહે છે જેમાં વાત કરવામાં આવે મુસ્લિમ સમુદાયની તો મુસ્લિમ સમુદાય ગમે તેવી આફતમાં જુના ડીસા વાસીઓની પડખે ઊભો રહે છે ત્યારે આજે પણ કોરોનાના જીવી મહામારીનો સામનો કરવા જુના ડીસા ગામમાં એકતાનો ભાવ જોવા મળી રહ્યો છે ગઈકાલ જુના ડીસા પંચાયત દ્વારા વડીલો તેમજ વેપારી મિત્રો સાથે મીટિંગ કરતા કોરોના સંક્રમણ જે વધી રહ્યું છે એ બાબતે પંચાયત દ્વારા શનિવાર સાંજે 4 વાગ્યાથી માંડી અને સોમવારે સવાર સુધીમાં તમામ ધંધા રોજગાર બધું બંધ રાખી અને ગ્રામ પંચાયત દ્વારા કોરોનાને અટકાવવા માટે દરેક વેપારી તેમજ ગ્રામજનોનો આવકાર મળેલ છે તેથી આજ રોજ 4 થી માંડીને સોમવાર સવાર 6 વાગ્યા સુધી તમામ ગામે સંપૂર્ણ બંધ પાળેલ છે અત્યારે બહુ ભયંકર પરિસ્થિતિ ચાલી રહી છે પૂરા દેશમાં એ નિમિત્તે સ્વયં સ્વૈચ્છિક રીતે પંચાયતના આદેશ મુજબ તમામ વેપારીઓએ તેમજ નાના મોટા લારી ગલ્લાવાળાએ બધાએ બંધનું પાલન કરેલ છે તે બદલ જુના ડીસા ગ્રામ પંચાયત વતી દરેક વેપારી તેમજ લારી ગલ્લા તેમજ નાના વેપારીઓનો ખૂબ ખૂબ આભાર તેમજ સાથે આવનાર સમયમાં લગનગાળો બહુ છે તો દરેક મિત્રોને જુના ડીસા ગ્રામ પંચાયત વતી નમ્ર વિનંતી કે સરકારની ગાઈડલાઈન મુજબ 40 થી 50 લોકોથી વધારે ટોળું એકઠું કરવું નહીં તેમજ કોરોનાથી બચવા માટે સેનેટાઇઝ તેમજ માસ્કનો ઉપયોગ કરાવો લગ્ન એ જરૂરી વસ્તુ છે સરકારની ગાઈડલાઇન પ્રમાણે સરકાર કોઈ લગ્ન કરવાની ના નથી પાડતી પરંતુ આપણે સ્વૈચ્છિક જવાબદારી સમજી અને વધારે પડતા લોકો ભેગા નહીં કરવા અને લગ્ન પ્રસંગ કરવા એની સાથે પંચાયત પણ સાથે જ છે કે 40 થી 50 લોકો લગ્ન કરી શકો છો બાકી સાદગીથી કરી શકાશે બાકી વધારે પડતું સંક્રમણ ના વધે એ માટે સાવચેતીરૂપ કામ કરવામાં આવશે તો સારું રહેશે એવું જુના ડીસા પંચાયત વતી આહવાન કરવામાં આવેલ છે.